નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેટ ડિજિટલ એજ્યુકેશનમાં હું પરેશ વિરડીયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે જોઈ રહ્યા છીએ ધોરણ નવ વિષય સામાજિક વિજ્ઞાન જેમનો પાઠ છ ઓગણીસો પિસ્તાલીસ પછીનું વિશ્વ મિત્રો આપણે આમના ઘણા બધા પ્રશ્નો આગળ ચર્ચા કરી ગયા છીએ આજે આપણે એક મહત્ત્વનો પ્રશ્નની ચર્ચા કરવાના છીએ તો શરૂઆત કરતાં પહેલાં મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને આપણી ચેનલમાં તમામ ધોરણના તમામ વિષયના વિડીયો મુકાયેલા છે તો એ તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો તો ચાલો શરૂઆત કરીએ પ્રશ્નની તો કે ભાઈ નાટો શિયાટો અને વર્ષો લશ્કરી જૂથો વિશે માહિતી આપો એટલે કે જે આ લશ્કરી જૂથો હતા એના વિશે આપણે ચર્ચા કરવાની છે એમની માહિતી આપવાની છે તો જોઈએ પહેલાં તો નાટો તો કે સોવિયત યુનિયન અને તેના સામ્યવાદોને અંકુશિત કરવાના ઉદ્દેશ્યથી એપ્રિલ ઓગણીસો ઓગણપચાસમાં અમેરિકાની પ્રેરણાથી અને નેતૃત્વ હેઠળ ઉત્તર ઓસ્ટ્રેલિયન સોરી ઉત્તર એટલાન્ટિક મહાસાગરના કિનારે આવેલા પશ્ચિમી લોકશાહી દેશોનું એક લશ્કરી સંગઠન રચવામાં આવ્યું તેને નાટો એટલે કે એનું પૂરું નામ છે નોર્થ ઈસ્ટ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશનના નામે ઓળખાય છે એટલે કે નાટો કોને કહેવાય છે અને એનું ફોર્મ શું છે એ આપણે યાદ રાખવાનું છે તો કે ભાઈ સોવિયેત યુનિયને અને તેના જે સામ્યવાદી જે સોવિયત યુનિયન અને જે સામ્યવાદી જે દેશો હતા એમની ઉપર અંકુશ રાખવા માટે એમની ઉપર દબાણ રાખવા માટે એક સંસ્થાની શું કરવામાં આવી તો એક ભાઈ દેશોનું એક સંગઠન રચવામાં આવ્યું એટલે કે ઉત્તર એટલાન્ટિક મહાસાગરના જે કિનારાના જે પશ્ચિમી લોકશાહી દેશો છે એમનું એક સંગઠન રચવામાં આવ્યું અને એને આપવામાં આવ્યું નાટો નામ આપવામાં શું આવ્યું નાટો અને નાટોનું ફૂલ ફોર્મ થશે નોર્થ ઇસ્ટ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન ખાસ ઘણી વખત મિત્રો આપ તમને ફૂલ ફોર્મ છે એ ગુણમાં પૂછાતું હોય છે કે ભાઈ નાટોનું ફૂલ ફોર્મ શું છે તો નાટોનું ફૂલ ફોર્મ છે નોર્થ એન ફોર નોર્થ ઇસ્ટ એટલાન્ટિક ટીટી ઓર્ગેનાઇઝેશન તો આ છે આપણે નાટોની વાત કરી જેમાં ખાસ કરીને કેની યાદ રાખવાની તો કે સોવિયત યુનિયન અને સામ્યવાદી દેશોને અંકુશિત કરવાના ઉદ્દેશ્યથી એક સંગઠન ક્યારે રચવામાં આવ્યું તો કે એપ્રિલ ઓગણીસો ઓગણપચાસના રોજ ઉત્તર અમેરિકાની પ્રેરણા અને નેતૃત્વ હેઠળ ઉત્તર એટલાન્ટિક એટલાન્ટિક મહાસાગરના કિનારે આ જે છે એ રચવામાં આવ્યું હતું અહીંયા તમને અહીંયા નાટોના જે દેશો છે એનો જે ધ્વજ છે એ બધા તમને અહીંયા આપેલા છે આગળ વધીએ આપણે પછી છે સિયાટો તો આ સિયાટો છે એ સંસ્થા છે એની વિશે ચર્ચા કરીએ મિત્રો આ ઘણી વખત આ સંસ્થાઓ તમને અલગથી બે ગુણમાં પણ સવાલ તરીકે પૂછાતી હોય છે તો આપણે એ પણ ધ્યાન રાખીશું તો કે ભાઈ ઇંગ્લેન્ડ અને અમેરિકાએ દક્ષિણ પૂર્વ એશિયાને સામ્યવાદી વિસ્તારમાં સામે રક્ષણ કરવા માટે ઈસવીસન ઓગણીસો ચોપનમાં શિયાટો જેનું ફૂલફોમ થશે સાઉથ ઈસ્ટ એસ એશિયાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન નામના લશ્કરી જૂથની રચના કરી ફરીથી તો કે ભાઈ ઇંગ્લેન્ડે અને અમેરિકાએ જે દક્ષિણ પૂર્વ એશિયાના જે સામ્યવાદી વિસ્તારો હતા એમને સામે રક્ષણ મેળવવા માટે એની સામે રક્ષણ કરવા માટે ઈસવીસન ઓગણીસો ચોપન કઈ સાલ ઓગણીસો ચોપનમાં સિયાટોની સ્થાપના કરવામાં આવી તો એ સિયાટોનું ફૂલ ફોર્મ શું થશે સાઉથ ઇસ્ટ એશિયાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન ખાસ યાદ રાખજો સિયાટો એસ ઈ એ ટી ઓ અવારનવાર પરીક્ષામાં ફૂલ ફોર્મ તમને પૂછાય છે અહીંયા તમને સિયાટોના જે દેશો છે એના જે મે સોરી રાષ્ટ્રધ્વજ છે એ તમને અહીંયા આપેલા છે કયા કયા દેશો એમાં જોડાયેલા છે આગળ વાત કરીએ આપણે કરાર તો કે ભાઈ અમેરિકાની પ્રેરણાથી અને નેતૃત્વ હેઠળ રચાયેલ નાટો અને સિયાટો લશ્કરી જૂથોના વધતા જતા પ્રભાવને અટકાવવા તેમની વિરુદ્ધમાં સોવિયેત યુનિયને નેતાગીરી નીચે યુરોપના સામ્યવાદી દેશોએ વોર્સેક વર્ષ કરાર નામના લશ્કરી જૂથની રચના કરી તો આમાં શું કહેવા માગે છે કે જે આપણે આગળના બે વાત કરી નાટો અને સિયાટો તો એમાં મહત્વની કામગીરી કોણે ભજવી હતી તો કે અમેરિકાએ એટલે કે સ્વાભાવિક છે કે હવે બંને આગળ બ બાકીના દેશો ઉપર પોતાની છે અંકુશ મૂકી દીધા તો સ્વાભાવિક છે પોતે છે શક્તિશાળી થઈ ગયું તો હવે એમની ઉપર અંકુશ મેંકવા માટે કોણ આગળ આવ્યું છે તો કે સોવિયત યુનિયન અને સોવિયત યુનિયન એટલે આપણું હાલનું કયું છે ભાઈ સામ્યવાદી જે દેશો હતો એના માટે હોર્ષ કરાર નામના લશ્કરી જૂથની રચના કરી ક્લિયર આ હોર્ષ કરાર એટલે ખાસ યાદ રાખજો કઈ આવશે તો કે જે અમેરિકાના પ્રેરણા અને નેતૃત્વ હેઠળ જે રચાયેલા જે બે સંસ્થા નાટો અને સિયાટો લશ્કરી જૂથ સોરી લશ્કરી જૂથો એના વધતા જતા પ્રભાવને અંકુશિત કરવા માટે અટકાવવા માટે આ વર્ષે કરારની સ્થાપના કરવામાં આવી કોના દ્વારા તો કે સોવિયત યુનિયન દ્વારા કરવામાં આવી આ સિવાય આલ્બેનિયા બબેરિયા જેકો સ્લોવેકિયા પૂર્વ જર્મની હંગેરી પોલેન્ડ રૂમાનિયા રશિયા વગેરે દેશોએ આ લશ્કરી જૂથના સભ્યો હતા એટલે કે જે આ વર્ષો કરાર જે જૂથ છે એના સભ્ય કોણ કોણ હતા તો કે ખાસ કરીને આલ્બેનિયા આલ્બેનિયા બબ્બેરિયા જેકોસ્લોવેકિયા પૂર્વ જર્મની હંગેરી પોલેન્ડ રોમાનિયા રશિયા વગેરે દેશો છે એ આ લશ્કરી જૂથના છે એ શું હતા તો કે સભ્ય હતા અહીંયા મિત્રો તમને અહીંયા એનો નકશો આપવામાં આવેલો છે આગળ જોઈએ લશ્કરી જૂથ સેન્ટો એની પણ ચર્ચા કરીએ તો કે ઇંગ્લેન્ડની પ્રેરણાથી મધ્ય પૂર્વમાં અરબ સંઘ દેશોનું એક લશ્કરી સંગઠન રચવામાં આવ્યું એટલે કે જે ઇંગ્લેન્ડ જે બ્રિટન કહીએ છીએ એની પ્રેરણાથી મધ્ય પૂર્વના અરબ સંઘમાં દેશોનું એક લશ્કરી જૂથ રચવામાં આવ્યું તે કેન્દ્રીય સંગઠન કરાર એટલે કે સેન્ટ્રો તે જે સેન્ટ્રલ ઇસ્ટ નોર્થ ટ્રીટી ઓર્ગેનાઇઝેશન સેન્ટ્રોનું પૂરું નામ શું છે ભાઈ તો કે ભાઈ સેન્ટ્રલ ઇસ્ટ નોર્થ ટ્રીટી ઓર્ગેનાઇઝેશનના નામે ઓળખવામાં આવી અને આ સંગઠનનું નેતૃત્વ કોણે લીધું તો કે અમેરિકાએ છે એ આ સેન્ટ્રોનું છે એ નેતૃત્વ લીધું હતું કયું તો કે લશ્કરી જૂથ સેન્ટ્રો એટલે ખાસ યાદ રાખજો કોની પ્રેરણાથી આવશે તો કે ઇંગ્લેન્ડની પ્રેરણાથી આવશે તો મિત્રો આ આપણે વાત કરી મહત્વની સંસ્થાઓ સોરી લશ્કરી જૂથો જેમાં નાટો શિયાટો આ સિવાય વોર્સો કરાર અને સેન્ટ્રો જે મિત્રો સેપરેટ તમને અલગ અલગ પરીક્ષામાં બ બે ગુણમાં પણ સવાલ પૂછાઈ શકે છે પણ આવી રીતના જ્યારે સંયુક્ત પૂછાય તો ત્યારે તમને ચાર ગુણમાં આ પ્રશ્ન પૂછાઈ શકે છે તો આ વિડીયોમાં આપણે આટલું રાખીએ ફરી મળીશું થેન્ક યુ